નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ. જડેશનીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ દીવ જિલ્લાની. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ફરીથી થનાર વિમાન સેવા અને હેલિકોપ્ટર સેવાને આપી માહિતી. દીવમાં મુંબઈ દીવ મુંબઈની એર ઇન્ડિયા ફ્લાઇટ અને દમણ દીવની દમણની હેલિકોપ્ટર સેવા કરી ફરીથી શરૂ થઈ રહી છે. જે સંદર્ભે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપી હતી કે તેઓએ જણાવ્યું હતું કે કોરોના વાયરસને લઈને તકેદારીના ભાગરૂપે યુટી પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલ નિયમોનું પાલન કરવાનું રહેશે અને એરપોર્ટ પર પણ જે પેસેન્જર આવે તેઓ સોશિયલ ડિસ્ટન્સ રાખવું, પેસેન્જરે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી રહેશે, જે પણ પેસેન્જર દીવ આવે તેને મેડિકલના નિયમ મુજબ ફેસિલિટેટ ક્વોરન્ટાઇન કરીને તેમના સેમ્પલ લેવામાં આવશે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેમને નિર્ણય કરી ક્વોરન્ટાઇનમાંથી રજા આપવામાં આવશે. ગુજરાતના જ પેસેન્જરો આવશે કે જશે તેમને પ્રશાસન દ્વારા નક્કી કર્યા મુજબ અલગથી નિયમ મુજબ વર્તવાનું રહેશે અને દીવ પ્રશાસન દ્વારા ગુજરાત ઓથોરિટીને જાણકારી આપવામાં આવશે અને ગુજરાતમાં મોકલવામાં આવશે. જે પણ વાહન એરપોર્ટ પર પેસેન્જરને લેવા કે મૂકવા આવશે તેમાં ખાલી ડ્રાઈવર જ હોય અને જે ગુજરાત જવાના છે તેમને દીવ પ્રશાસન દ્વારા મૂકવામાં આવેલ બસ ચેકપોસ્ટ સુધી મૂકવા જશે અને આગળ તેમના વાહનમાં જઈ શકશે. એરલાઇન્સની બુકિંગ ઓનલાઈન કરી શકશે અને તેના ભાડા એરલાઇન્સ દ્વારા નક્કી થાય એ મુજબ રહેશે. મીનાક્ષી ગઢવી, જેડેસ ટીવી, દીવ. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનની નવી ગાઈડલાઇન્સ કે તહેત ડોમેસ્ટિક ફ્લાઇટ્સ કલ સે ચાલુ કી જાયેંગી. ઉસી કે અંતર્ગત દીવ સે મુંબઈ કી ભી ફ્લાઇટ કલ સે શરૂ હો ગઈ હૈ ઓર જો ભી લોગ બુકિંગ કરાના ચાહતે હૈ વો લોગ એર ઇન્ડિયા કી વેબસાઇટ સે બુકિંગ કરા સકતે હૈ. ઉસકે લિયે યુટી એડમિનિસ્ટ્રેશન સે ભી એસઓપી જારી કિયા ગયા હૈ જિસમે જો ભી પેસેન્જર્સ આયે કોઈ ભી કન્ટેનમેન્ટ ઝોન સે ના હો ઓર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડેડ હો ઓર જીતના વો લોગ ડિસ્ટન્સિંગ બના પાએ ઉતના વો લોગ એરપોર્ટ પે બનાએ ઓર એરપોર્ટ કો ભી ઇક્વિપ કર દિયા ગયા હૈ કે વો કોન્ટેક્ટલેસ ટ્રાવેલ જીતના હો સકે વો અરેન્જમેન્ટ્સ હોંગે. જો લોગ મુંબઈ સે દીવ આયેંગે ઉન લોગો જો ભી દીવ જિનકી ડેસ્ટિનેશન ડિસ્ટ્રિક્ટ રહેગી ઉન લોગો કો હમ લોગ ફેસિલિટી ક્વોરન્ટાઇન કરેંગે યહાં પે 14 દિન કે લિયે. ઉનકા સેમ્પલ લિયા જાયેગા ઓર જબ વો નેગેટિવ સેમ્પલ આયેગા તો ઉન લોગો કો હમ અકોર્ડિંગલી વી ટેક અ કોલ. ઓર જો લોગ ગુજરાત કે રહેને વાલે હૈ ઉન લોગો કો હમ લોગ ગુજરાત કી અથોરિટીઝ કો ઇન્ટિમેટ કરેંગે ઓર ઉન લોગો કો હમ લોગ ગુજરાત ભેજેંગે આફ્ટર ગેટિંગ અપ્રૂવલ ફ્રોમ ધ કોમ્પિટેન્ટ અથોરિટી. ઓર જો લોગ ભી ડ્રોપ જો લોગ દીવ સે મુંબઈ ફ્લાઇટ લેને આતે હૈ ઉન લોગો કે વેહિકલ્સ કો અલાઉ કિયા જાયેગા. સિર્ફ ડ્રાઈવર હોના ચાહીએ ગાડી મેં અદર દેન ધ ટ્રાવેલર. ઓર જો લોગ દીવ લેન્ડ કરેંગે ઉન લોગો કો હમ અપની બસ મેં ચેકપોસ્ટ તક છોડેંગે ઓર ચેકપોસ્ટ પે ઉનકે વેહિકલ્સ રહેંગે ઓર ચેકપોસ્ટ સે વો લોગ અપની અપની ગાડીઓ મેં અપની રિસ્પેક્ટિવ ડિસ્ટન્સ જા સકતે હૈ. મતલબ કિરાયા વહી રહેગા યા બઢેગા? કિરાયા ફ્લાઇટ કા એરલાઇન્સ કા પ્રેરોગેટિવ રહેતા હૈ તો વો ઉનકા કોમ્પિટેન્ટ જો ભી ઉનકી મેકેનિઝમ હોતી હૈ વો પ્રાઇસિંગ ઉસી સે રહેગી તો ઉસમે હમારા કોઈ ઇન્ટરવેન્શન નહીં રહેગા. કલ સે ચોપર કી ભી સુવિધા ચાલુ કી જાયેગી. પવન હંસ સે ભી ચાલુ હોગા ઓર ઉસમે ભી એસઓપી જારી કિયા ગયા હૈ ઓર જો ભી લોગ ઓફિશિયલી ઓફિશિયલ પર્પસ કે લિયે ટ્રાવેલ કર રહે હૈ પવન હંસ સે ઉન લોગો કે લિયે હમ ટેસ્ટિંગ